अस्सलाम वालेकुम। जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनु स्वागत छे। धोरण चार विषय पर्यावरण प्रकरण 18 गाम गामना पाणी जेम आपणे थोड़ू आगळ भणी गया छे। आजे थोड़ू वधु अभ्यास करीशुं। अवलोकन करो अने नोंधो। बॉक्समां खराणी निशानी करो। तमारी शाळामां शौचालयनी सी व्यवस्था छे, बांधेलुं शौचालय छे के खुल्ली जग्या छे, એ તમારે અહીંયા ખરાની નિશાની કરવાનું છે। કેટલા શૌચાલય છે, છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે, જો હોય તો હા અને ના હોય તો ના। શૌચાલયમાં પાણી આવે છે, જો આવતું હોય તો હા સામે ખરાની નિશાની અને ન આવતું હોય તો ના સામે ખરાની નિશાની। પાણી ક્યાંથી આવે છે, નળ દ્વારા, ટાંકીમાંથી કે ઘરેથી લાવવામાં આવે છે? જો નળ દ્વારા આવતું હોય તો હા અને ના આવતું હોય તો ના, ટાંકીમાંથી આવતું હોય તો હા અને ના આવતું હોય તો ના। એ રીતના ઘરેથી પાણી લાવવામાં આવે છે તો હા, અને જો ન લાવવામાં આવતું હોય તો નાની સામે ખરા નિશાની કરવાની। શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે, જો હોય તો હા અને ના ન હોય તો ના। શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુઓ છો, જો ધોતા હો તો હા અને ના ધોતા હો તો ના। કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો હોય તો હા અને નાની સામે ખરા નિશાની, અને શૌચાલયને સ્વચ્છ રાખવા માટે રાખવામાં આવે છે। જો હા રાખવામાં આવતું હોય તો હા અને ના રાખવામાં આવતું હોય તો નાની સામે ખરાની નિશાની કરવાની। ખરાની નિશાની તમારી શાળામાં શૌચાલયની વ્યવસ્થા છે, જો બાંધેલું શૌચાલય છે કે ખુલ્લું, તો બાંધેલું શૌચાલય હોય તો બાંધેલા શૌચાલય સામે ખરાની નિશાની, અને જો ખુલ્લી જગ્યા હોય તો ખુલ્લી જગ્યાની સામે નિશાની। કેટલા શૌચાલય છે, જો 20, 25, 26 જેટલા શૌચાલય તમે અહીંયા લખી શકો, જે તમે અહીંયા લખ્યું છે 26। છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે, જો હોય તો હા અને ના હોય તો ના। શૌચાલયમાં પાણી આવે છે, આવતું હોય તો હા અને ના આવતું હોય તો ના। પાણી ક્યાંથી આવે છે, જેમ આપણે આગળ જોયું એ પ્રમાણે મેં અહીંયા તમને સમજાવવા માટે એક ઉદાહરણ તરીકે આપ્યું છે। ટાંકીમાંથી, બરાબર, પાણી ક્યાંથી આવે છે, ટાંકીમાંથી। ફરી તમારી શાળામાં શૌચાલયની વ્યવસ્થા છે કે નહીં, આ એક પણ મેં અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે। બાંધેલું શૌચાલય છે તો કે હા, છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે તો કે હા, શૌચાલયમાં પાણી આવે છે તો કે હા, અને પાણી ક્યાંથી આવે છે તો ક્યાંથી આવે છે, ટાંકીમાંથી, બરાબર। પછી આ મેં આગળ આપણે ભણી ગયા એનું જ મેં એક ઉદાહરણ તરીકે અહીંયા સમજાવવા માટે લીધું છે કે પાણી ક્યાંથી આવે છે, નળ દ્વારા કે ટાંકીમાંથી, તો અહીંયા ટાંકીમાંથી। પછી શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે તો હા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધુઓ છો, જો ધોતા હોવ તો હા અને ના ધોતા હોવ તો ના કરવાનું, બરાબર। તો હાથ ધુઓ છો તો કે હા, કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે, તો ટપકતો હોય તો હા અને ના ટપકતો હોય તો ના। તો અહીંયા મેં નાની સામે નિશાની કરી છે, શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે, શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે તો કે હા। હવે તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે, તો છોકરીઓ 1400 અને છોકરાઓ 1528। જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે અને પાણી ક્યાંથી લાવવામાં આવે છે તે આપણે આપણી જાતે લખવાનું છે, અને આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે, સફાઈ કામદાર, બરાબર। શૌચાલય સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ, તો શૌચાલય સ્વચ્છ રાખવા માટે શું કરવું જોઈએ કે એની નિયમિત સફાઈ કરવી જોઈએ, અને સ્વચ્છ એને નિયમિત સફાઈ શાના દ્વારા કરવી જોઈએ, ફિનાઇલ કે એસિડ દ્વારા એને સાફ રાખવું જોઈએ, એનો ઉપયોગ કરીને આપણે એને સાફ રાખી શકીએ। શૌચાલયમાં શૌચક્રિયા બાદ આપણે પૂરતું પાણી પણ એમાં નાખવું જોઈએ, જેથી શૌચાલય સ્વચ્છ રાખી શકાય। આપણે દરેક તેના માટે શું કરી શકીએ, તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે, તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે તે તમારે તમારી જાતે લખવાનું છે। વડીલોની દીર્ઘદ્રષ્ટિ, આશરે 30 વર્ષ પહેલાંની વાત છે, રાજકોટના રાજસમરિયાળા ગામે પાણીનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો। એ વખતના દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ જિલ્લાના ગ્રામીણ વિકાસ સત્તામંડળનો સંપર્ક કર્યો। આજથી 30 વર્ષ પહેલાંની અહીંયા વાત કરવામાં આવી છે, રાજકોટના રાજસમરિયાળા ગામે જ્યારે પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ગામના સરપંચ, દરેક ગામમાં સરપંચ હોય છે જે વીજળી પાણી દરેકનો દેખરેખ રાખે છે, બરાબર। તો એ સરપંચે દીર્ઘદ્રષ્ટા સરપંચ એટલે કે જે દૂર આગળનું વિચારનાર, દીર્ઘદ્રષ્ટા સરપંચ એટલે એમને એવું કહેવાય, દીર્ઘદ્રષ્ટા મતલબ
એ દૂરનો વિચાર ના રાખે, આગળ આ પ્રશ્નો ઉપસ્થિત થાય તેનો આપણે કઈ રીતે ઉકેલ લાવી શકીએ. બરાબર, તો દીર્ઘદ્રષ્ટા સરપંચશ્રીએ કોનો સંપર્ક કર્યો? જિલ્લા ગ્રામીણ વિકાસ સત્તા મંડળનો, DRDAનો. ગામમાં ચેકડેમ બનાવવા માટે એમણે ભલામણ કરી. ગ્રામીણ વિકાસ સત્તા મંડળે 1985માં આ ગામમાં 1990 હેક્ટર વિસ્તારમાં લગભગ 45 ચેકડેમ બનાવ્યા. બરાબર, 1985માં આ ગામમાં 1990 હેક્ટર વિસ્તારમાં કેટલા ચેકડેમ બનાવ્યા? 45. બીજા વર્ષે આ વિસ્તારમાં પુષ્કળ વરસાદ થયો ને આથી તેમાં શું થયું? ચેકડેમમાં પાણીનો સંગ્રહ થયો. ડેમમાં શું થાય છે? પાણીનો સંગ્રહ થાય છે. વરસાદ પડે એટલે એમાં પાણી વહી ના જાય અને ચેકડેમમાં એનો સંગ્રહ થાય. જ્યારે દુકાળ કે એવી કોઈ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આ પાણીનો ઉપયોગ કરી શકાય, એટલા માટે ચેકડેમ બનાવવામાં આવે છે. પાણીના તળ ઊંચે આવ્યા, માત્ર 15 મિનિટની સામાન્ય ઊંડાઈએથી લોકોને પાણી ઉપલબ્ધ થઈ ગયું. બરાબર, માત્ર 15 મીટરની સામાન્ય ઊંડાઈથી લોકોને પાણી ઉપલબ્ધ થઈ ગયું, કારણ કે ચેકડેમ બનવાથી જે પાણીના જે સ્તર છે એ ઊંચા આવી ગયા, એટલે બહુ ઊંડે સુધી જવાની જરૂર નહીં પડે, માત્ર 15 મીટરની ઊંડાઈથી લોકોને હવે પાણી ઉપલબ્ધ થવા માંડ્યું. વર્ષ 2002માં અહીંયા દુકાળ પડ્યો, છતાં પણ વડીલોની જે તે સમયની દીર્ઘદ્રષ્ટિના કારણે ગામ લોકોને કોઈ મુશ્કેલી ન પડી. 2002માં જ્યારે અહીંયા દુકાળ પડ્યો ત્યારે વડીલોએ જે આ પ્રમાણે જે ચેકડેમની વ્યવસ્થા કરી હતી તેના કારણે ગામના લોકોને કોઈ મુશ્કેલી પડી નહીં. બરાબર, કારણ કે ચેકડેમની વ્યવસ્થા થઈ ગઈ હતી. આ વર્ષે પણ લોકો 3 માસમાં પાક લઈ શક્યા, કારણ કે પાણીની સુવિધા થઈ ગઈ હતી. દુકાળ હોવા છતાં પાણીની સુવિધા હોવાથી, પાણી ઉપલબ્ધ હોવાથી એ લોકો 3 મોસમમાં, શિયાળો, ઉનાળો અને ચોમાસો, 3 મોસમમાં એ લોકો પાક લઈ શક્યા. લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થયો. આનાથી શું થયું? લોકોની સુખાકારી અને સમૃદ્ધિ પણ વધી. બરાબર છે, તો અહીંયા આજે આપણો આ પાઠ પૂરો થાય છે. આગળના વિડીયોમાં આપણે વધુ સમજ મેળવીશું. અલ્લાહ હાફિઝ.